ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સો આપણે એક ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હમણાં સુધીમાં, રાઈટ? તો હવે આપણે ચેપ્ટર નંબર બે તરફ આગળ વધીશું. તો ચેપ્ટર નંબર બે, જેનું નામ છે કે આપણી આસપાસના દ્રવ્યો આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, રાઈટ? તો ક્વેશ્ચન માર્ક, શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? તો દ્રવ્ય એટલે આપણે ભણી ગયા ફર્સ્ટ ચેપ્ટરની અંદર, ઓકે? તો એની ઉપર આપણે જે ચર્ચા કરવાના છે, તો પહેલો જ પાઠ ઉપરથી તમને ખબર પડતી હશે કે આ પાઠ શું કહેવા માગે છે. તો એ મિશ્રણ ઉપર કહેવા માગે, સંયોજન ઉપર કહેવા માગે, કે બે પદાર્થો ભેગા હોય તો હું એને કઈ રીતના છૂટા કરી શકું, રાઈટ? તો એવા બધા ટોપિક ઉપર આજે મીન્સ આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની થાય. તો પહેલું જ છે કે આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, તો પહેલો ક્વેશ્ચન આપણને એ થવો જોઈએ, ફર્સ્ટ ક્વેશ્ચન, કે શુદ્ધ દ્રવ્ય એટલે શું? પહેલો ક્વેશ્ચન, શુદ્ધ દ્રવ્ય એટલે શું બાળકો? તો શુદ્ધ દ્રવ્ય એટલે શું? તો તમે શું આન્સર આપી શકો એનું? શુદ્ધ એટલે કે એમાં કોઈપણ જાતની ભેળસેળ હોવી જોઈએ નહીં, જેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ હોવી જોઈએ નહીં બાળકો, બરાબર છે? બીજું તમે શું કહી શકો કે જે રાસાયણિક ગુણધર્મ કેવા હોવા જોઈએ? દરેકે દરેક તત્વો હોય કે સંયોજન હોય, તત્વો કે સંયોજનોના, લખતા દેજો સાથે સાથે બાળકો, એવું હોય તો તત્વો કે સંયોજનોના રાસાયણિક ગુણધર્મ કેવા હોવા જોઈએ બાળકો? રાસાયણિક ગુણધર્મ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ, રાઈટ? માની લો મેં અહીંયા કોપર લીધું, કોપર સીયુ, કોપર ધાતુ. તો કોપર ધાતુમાં શું છે? બધા જે આ કોપરની પ્લેટ છે, તો દરેકે દરેક જગ્યાએ, અહીંયા બી કોપર, દરેકે દરેક જગ્યાએ શું છે બાળકો? કોપર. તો આને શું કહેવાય? શુદ્ધ દ્રવ્ય, રાઈટ? મેં બી આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ આ જ વસ્તુને ક્લિયર કરેલું હતું, થાય છે? એટલે હવે બીજા ક્વેશ્ચન ઉપર આપણે જઈએ, કે બીજો ક્વેશ્ચન એવો છે કે શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ કઈ છે? શુદ્ધ દ્રવ્યોની, તો નીચે લખી દઈએ, વાંધો નથી, શુદ્ધ દ્રવ્યોની લાક્ષણિકતાઓ કઈ છે એના ઉપર ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ દ્રવ્યોની લાક્ષણિકતા ઉપર આપણે ચર્ચા કરવી હોય તો એ કેવું છે? પહેલો જ પોઈન્ટ છે કે એ દરેક કણો એક જ પ્રકારના કણોનો બનેલો હોવો જોઈએ. દ્રવ્ય જે મેં તમને અહીંયા કીધું, જે દ્રવ્ય એક જ પ્રકારના કણોનો બનેલો હોવો જોઈએ બાળકો. પહેલો પોઈન્ટ, શુદ્ધ દ્રવ્યો, શુદ્ધ એટલે કે પ્યોર, એક જ પ્રકારના કણોનો બનેલો હોવો જોઈએ. બીજું કે જેને ભૌતિક પ્રક્રિયા દ્વારા, ભૌતિક પ્રક્રિયા અથવા તમે કહી શકો ભૌતિક પ્રક્રમ દ્વારા અલગ કરી શકાતો હોવો જોઈએ નહીં, અલગ કરી શકાતો હોવો જોઈએ નહીં. મીન્સ આ કોપર છે તો કોપરને તમે અલગ કરી શકો? કોપરમાંથી કોપરને નહીં અલગ કરી શકો, એ ફિક્સ છે, રાઈટ? બીજું કે લાક્ષણિકતા એટલે કે પહેલું કે એક જ પ્રકારના કણોનો બનેલો હોવો જોઈએ, ઓકે? માઇન્ડમાં સેટ કરી દો, ગોખવાનું નથી, સમજવાનું છે. બીજું, જેને ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતો નથી, રાઈટ? અને ત્યાર પછી તમે જોશો તો એનું બંધારણ, આ તમે જોઈ શકો, આનું બંધારણ બી કેવું છે? દરેકે દરેક કોપર, દરેક અંદર તત્વો કયા છે રહેલા છે? અંદર કોપરના તત્વો રહેલા છે. તો તેનું બંધારણ બી કેવું હોવું જોઈએ? જેનું બંધારણ પણ એક સમાન હોવું જોઈએ બાળકો. આની તમને પીડીએફ મળી જશે, રાઈટ? એટલે બહુ લખવાનું તમારે ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર છે? બીજું કે જેને પ્રાપ્તિ સ્થાન, આ કોપર, કોપરનું એક્ઝામ્પલ મસ્ત મળી ગયેલું છે, હે ને? તો કોપરના પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય,
અહીં ઇન્ડિયામાંથી મળે કે પછી અમેરિકામાંથી મળે કે પછી સાઉથ આફ્રિકામાંથી મળે કે પછી દિલ્હીમાંથી મળે, અને પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય બાળકો, પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય, પરંતુ તેના ગુણધર્મ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ, રાઈટ? તો આ ચાર લાક્ષણિકતા છે બાળકો શુદ્ધ દ્રવ્યોની, રાઈટ? આ બધું પ્રસ્તાવનામાં છે, હજુ આપણે ચેપ્ટરની શરૂઆત કરી નથી, રાઈટ? આ બેઝિક પ્રસ્તાવના છે, એટલે કે બેઝિક તમને થોડી ઘણી જાણકારી આપી આના ઉપર, રાઈટ? તો હવે બેઝિક પ્રસ્તાવના ઉપરથી હવે આપણે જશું મિશ્રણ ઉપર, કે મિશ્રણ કોને કહીએ? તમારી ચોપડીમાં ટોપિક નંબર છે 2.1 મિશ્રણ એટલે શું? તો મિશ્રણ, ઓકે, આ પ્રસ્તાવના હતી. હવે 2.1 તમે જોઈ શકો, ચોપડી ઓપન કરજો એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ શું ભણાવે તે, હે ને? બહુ ઇઝી છે. બીજી વસ્તુ, કેમેસ્ટ્રી એટલે તદ્દન સહેલો વિષય, તમે ખાલી થોડુંક વિચારો તો બી તમને આવડી જાય, હે ને? તો પહેલું જ છે મિશ્રણ 2.1 ચોપડીમાં તમે જોજો, મિશ્રણ એટલે શું? નામ જ છે મિશ્રણ, મિશ્ર કરવું, રાઈટ? તો શું લખી શકું? એક કે બે કે તેથી વધારે પદાર્થો ભેગા કરી, બે કે તેથી વધુ તત્વો અથવા સંયોજનોને ભેગા કરવાથી જે બને છે, જે સંયોજન બને છે, જે મિશ્રણ બને છે, તેને શું કહેવામાં આવે છે? જે મિશ્રણ બને શું કહેવાય? મિશ્રણ. વેરી સિમ્પલ, બે કે તેથી વધારે પદાર્થો તમે ભેગા કરો એને શું કહેવાય? મિશ્રણ. ધારો કે મેં લઈ લેવું, એક મીઠું લઈ લેવું અને ખાંડ લઈ લેવું, બેને ભેગા કરું તો કેવું બની ગયું? ખાંડ અને મીઠુંનું મિશ્રણ. માની લો પાણીમાં મેં નાખ્યું મીઠું ને હલાવી દીધું, મીઠું પાણીમાં ઓગળી ગયું, તો હું શું કહી શકું? મીઠાનું મિશ્રણ. એટલે કે મેથમાં કહી શકો મીઠાનું દ્રાવણ, મિશ્ર દ્રાવણ. તો પાણીની અંદર મેં ખાંડ નાખ્યું, મીઠું નાખ્યું, લીંબુ નાખ્યું, તો આને શું કહેવાય? મિશ્રણ. ક્યારે આવે છે? તો તમે એને કહી શકો છો મિશ્રણ એટલે શું? તો કે બે કે તેથી વધુ તત્વો કે સંયોજનોને ભેગા કરવાથી જે મિશ્રણ બને છે, રાઈટ? તો એને તમે શું કહી શકો છો? મિશ્રણ બાળકો, રાઈટ? તો મિશ્રણના ઉદાહરણ તમે આપી શકો, દાખલા તરીકે દૂધમાં શું રહેલું છે? દૂધ એ પાણી, ફેટ અથવા પાણી, પ્રોટીન અને કેલ્શિયમ. દૂધમાં શું રહેલું છે? કેલ્શિયમનું મિશ્રણ છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ બાળકો, તો દરિયાનું પાણી એક શાનું મિશ્રણ છે? જો એક્ઝામ્પલ આપું છું જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય બાળકો. દરિયાનું પાણી એ શાનું મિશ્રણ છે? ખનિજો અને માટીનું મિશ્રણ છે બાળકો. દરિયાનું પાણી એ શાનું મિશ્રણ છે? ખનિજો અને માટીનું. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો મિશ્રણમાં શું છે? કે દરેક તત્વો અને સંયોજનો, ધ્યાન આપજો, મિશ્રણમાં તત્વો અને સંયોજનો એ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. એટલે કે મિશ્રણમાં, આ બહુ અગત્યનો પોઈન્ટ છે, દરેક તત્વો કે સંયોજનો પોતાનું અથવા પોતાના ગુણધર્મ જાળવી રાખે છે બાળકો. બહુ જ અગત્યની વાત છે. મિશ્રણની વાત કરીએ, મિશ્રણ ઉપર આવીએ તો એના ગુણધર્મ નથી બદલાઈ જતા. જેને આપજો, ઘણા લોકોમાં બહુ ભૂલ કરી જાય કે મિશ્રણની અંદર એના ગુણધર્મ નથી બદલતું, તત્વો કે સંયોજન ફક્ત અને ફક્ત શું કહેવાય છે? એકબીજામાં મિક્સ થાય છે, રાઈટ? દાખલા તરીકે હું રાઈસ, ચોખા અને મગ ભેગા કરી શકું, એ બી એક મિશ્રણ કહેવાય, રાઈટ? ચોખા અને ઘઉં ભેગા કરી રહ્યા, એને બી શું કહેવાય? મિશ્રણ. એટલે કે ચોખા ચોખા જ છે અને ઘઉં ઘઉં જ છે, હું એને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકું, જેને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે, લખી શકું? નહીં બોલ પેન્સિલ લખો, તમે વધારે ખ્યાલ આવે.
જેને ભૌતિક પદ્ધતિ દ્વારા જુદા પાડી શકાય છે. એટલે ભલે કે મેં બાળકો પાણીના ગ્લાસની અંદર મેં સોલ્ટ નાખ્યું, મીઠું નાખ્યું, બટ હું એને અલગ કરી શકું પાણીને અને મીઠાને. જો હું નીચેથી ખૂબ જ ગરમી આપું તો પાણી વરાળ સ્વરૂપે ફેરવાઈ જાય છે અને મને સોલ્ટ મીઠું મળી જાય છે, મીઠું મળી રહી. તો એ કેવું થઈ ગયું, મીઠું મીઠું જ છે, એના ગુણધર્મ બદલાઈ જતા નથી. તો એવા પ્રકારના જે મિશ્રણ છે, રાઈટ, તો એને કહેવામાં આવે છે મિશ્રણ. એવા પ્રકારના જે સંયોજન છે, એવી જે વસ્તુ જે છે, બને છે, ભેગું થાય છે, એને કહેવામાં આવે છે મિશ્રણ. તો હવે એના પછી થોડું ડીપમાં જઈએ બાળકો, રાઈટ. તો મિશ્રણનું વર્ગીકરણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? મિશ્રણનું વર્ગીકરણ સાફ કરી નાખું. એ આપણે આલેખ મિસ ચાર્ટ જેવું બનાવીને બાળકો આપણે ભણીએ તો વધારે મજા આવશે. મિશ્રણનું વર્ગીકરણ, રાઈટ. તો હવે તમે જોઈ શકો છો મિશ્રણનું વર્ગીકરણ. મિશ્રણનું વર્ગીકરણ, તો બાળકો મિશ્રણને આપણે બે ભાગમાં વહેંચેલું છે, ધ્યાન આપજો. સમાંગ મિશ્રણ, બીજું છે વિષમાંગ મિશ્રણ. એકદમ સરળ છે. તમે બાળકો થોડું બી ધ્યાન આપશો ને તો તમને આવી જશે, સમજમાં આવી જશે. ઓકે, આમાં કંઈ તમારે ડાઉટ જેવું નથી, રાઈટ. તો તમે જોઈ શકો છો સમાંગ મિશ્રણ કોને કહેવાય. તો આપણે બાળકો એક ઉદાહરણ લઈએ કે હું ચાર, હું શું લઉં છું, ચાર વિદ્યાર્થીઓને વિભાજિત કરું છું, ચાર જૂથ પાડું છું. કયા કયા જૂથ પાડું છું ધ્યાન આપજો, મને તમને મજા આવશે શીખવાની. ચાર જૂથ પાડ્યા મેં, જૂથ એ બી સી ડી, જોયા કરજો. આખું અલગ છે ટેક્સ્ટ બુક કરતા. ચાર જૂથ પાડ્યા, આ ચારે ચાર જૂથને હું શું કરું છું તમે જોજો. જૂથ એ છે, રાઈટ, તો અહીંયા લખું છું દ્રાવણ. તો ચાર જૂથમાં પહેલો જે છે એ, એને હું શું આપું છું, એક ચમચી પાણી. અને બીજું કયું શું આપું છું બાળકો, એક ચમચી CuSO4. આ તમને શું સર ભાઈ, CuSO4 શું છે? એ કેમિકલ છે, રાઈટ, ઘન સ્વરૂપમાં છે, ઘન સ્વરૂપમાં, સોલિડ અવસ્થામાં હોય, જેનું નામ છે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ બીજી ચમચી લેવું. ગ્રુપ બી, એને શું આપું છું, એક ચમચી પાણી અને બે ચમચી CuSO4 આપું છું, રાઈટ. આ ગ્રુપ એ અને બી. હવે ગ્રુપ સી અને ડીની ચર્ચા કરીએ બાળકો આપણે. તો ગ્રુપ સી છે, તેને હું આપું છું CuSO4 વત્તા KMnO4. CuSO4 એટલે કોપર સલ્ફેટ, KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ. નામ ખાસ યાદ રાખજો, પોટેશિયમ પરમેંગેનેટ. ગ્રુપ ડી છે, રાઈટ, તો હું એને શું આપું છું, CuSO4 વત્તા મીઠું, સોલ્ટ, એટલે કે NaCl. અથવા તમે આને જ અલગ અલગ માત્રામાં આપી શકો કે આ બે ચમચી ના એક ચમચી, આ પાંચ ચમચી ના દસ ચમચી. KMnO4 મારે આ નહીં લેવો તો બી એક જ ને જથ્થો ખાલી બદલી શકો, જથ્થો બી બદલી શકો, કોઈ ડાઉટ નથી, કોઈ ઇશ્યુ નથી, ધ્યાન આપજો. હવે ઈ અને બી છે એ શું છે? તો સમાંગ દ્રાવણો, કે જે દ્રાવણો એકબીજાની અંદર મિક્સ થઈ જાય, જે દ્રાવણો એકબીજામાં મિક્સ થઈ જાય છે એને કહેવાય સમાંગ દ્રાવણો, એકબીજામાં ભળી જાય છે. એકબીજામાં મિશ્ર થઈ જાય, ઓર શું લખી શકો તમે, ભળી જાય છે, જેને સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. જેને સમાંગ મિશ્રણ કહે છે બાળકો, રાઈટ. તો એક્ઝામ્પલ તમે જોયું તો એ અને બી એ શું છે, એક્ઝામ્પલ. એ અને બી મીન્સ પાણી છે, પાણીમાં CuSO4 નાખવું ન લાવવું તો CuSO4 થાય, પાણીમાં ઓગળી જાય, સમાંગ દ્રાવણ થાય, એકબીજામાં ઓગળી જાય, એકબીજામાં ભળી જાય. બે ચમચી નાખવું તો બી શું થાય છે, આખું એ ભળી જાય છે, તમને કેવું થઈ ગયું, સમાંગ દ્રાવણ. ઓકે, એનું એક્ઝામ્પલ આપું બીજા,
તો પાણીમાં શું નાખું મેં? સોલ્ટ, મીઠું નાખું, રાઈટ? તો એ બી શું થાય છે, એકબીજામાં ભળી જાય છે. ઓકે, મીઠાનું પાણી, ખાંડનું પાણી, એક્ઝામ્પલ બીજા આપી શકું? ખાંડનું પાણી બીજું આપી શકું? મીઠાનું પાણી, આ બધા કોના એક્ઝામ્પલ છે? સમાંગ મિશ્રણના. તો બાળકો એની સામે વિરુદ્ધ, એના જેવું છું, વિષમાંગ મિશ્રણ કોને કહેવાય? જે એકબીજામાં ભળી જતા નથી તેવા પદાર્થો ને વિષમાંગ મિશ્રણ કહે છે. એક્ઝામ્પલ તરીકે તમે આપી શકો બાળકો સી અને ડી. કેમ સી અને ડી? કેમ કે સી ઓ સુફર અને કેમ ફોર, આ બે ઘન પદાર્થ છે, આ બે ઘન પદાર્થ છે, આ બે ઘન પદાર્થ, આ બે ઘન પદાર્થ. આ સી ઓ સુફર કેવા રંગનો શબ્દ હશે બાળકો? બ્લુ રંગનો. જ્યારે કે એમિનો ફોર, રાઈટ, એ કેવા રંગનો હશે? કે એમિનો ફોર, રાઈટ? તો કે એમિનો ફોર જે તમારો જે છે આ બ્લુ રંગનો છે, અને આ કે એમિનો ફોર તમારો જાંબલી જેવા રંગનો હશે, રાઈટ? તો આ જે છે મીઠું વ્હાઈટ કલરનું, ને આ તમારું કેવું રહેશે? બ્લુ કલરનું, બરાબર છે? તો આ બંને પિંક કલરનો, સોરી, આ પિંક કલરનો હશે તમારો કે એમિનો ફોર, ડાર્ક પિંક, પિંક કલરનો અને બ્લુ કલરનો, રાઈટ? તો એક એકબીજામાં મિક્સ થતા નથી, અલગ જ રહે છે દ્રાવણ, મિક્સ પદાર્થો છૂટા છૂટા રહે છે. જેમ મેં તમને કીધું, ચોખા અને ઘઉં, જુવાર અને ઘઉં, જુવાર અને રાઈસ, જુવાર અને દાળ કેવા છે? એકબીજામાં અલગ અલગ રહે, રેતી અને મીઠું. લખો એક્ઝામ્પલ દીકરા, એક્ઝામ્પલ તરીકે સી અને ડી. એટલે કે તમે એને કોઈ બી પદ્ધતિ દ્વારા છૂટા પાડી શકો છો. એક્ઝામ્પલ તરીકે સી અને ડી તો આવી ગયું બે એક્ઝામ્પલ જે ટેક્સ્ટબુકમાં આપેલા છે, તે બીજા બી આપણે આપી શકીએ મેં તમને કીધું તે રીતે, ચોખા અને ઘઉં. બીજું બી મેં તમને કીધું, રેતી અને શું કીધું? મીઠું. કોઈ બી બે ઘન પદાર્થો, તેલ અને પાણી બી તમે લઈ શકો વિષમાંગ મિશ્રણ. આ બધા એક્ઝામ્પલ તમે વિષમાંગ મિશ્રણની અંદર લઈ શકો છો. તો બાળકો આને તમે જોયું, મિશ્રણનું વર્ગીકરણ બે ભાગમાં થાય છે, સમાંગ વિષમાંગ. ટેક્સ્ટબુકમાં આપેલું હતું તે પ્રમાણે આપણે જઈએ તો ચાર જૂથ બનાવવાના કીધેલા, એ બી સી ડી. એ ચમચી વત્તા એક ચમચી સી યુએસ ઓ ફોર, એક ચમચી વત્તા બે ચમચી સી યુએસ ઓ ફોર, સી યુએસ ઓ ફોર અને કે એમિનો ફોર, સી યુએસ ઓ ફોર ને મીઠું, રાઈટ? આ ટેક્સ્ટબુકમાં આપેલું તે રીતે, એમાં આપણે જુદા પાડ્યા. તો આ બે જે છે એ છે સમાંગ, સી અને ડી છે તે છે વિષમાંગ. એકબીજામાં મિક્સ થઈ જાય, ભળી જાય તો સમાંગ, એકબીજામાં નહીં ભળે તેલ અને પાણી તો એ થયું વિષમાંગ, રાઈટ? આઈ હોપ કે તમારો કોન્સેપ્ટ જે છે એ અહીંયા જબરદસ્ત ક્લિયર થઈ ગયો હશે. મીન્સ આવું દુનિયાનું કોઈ બી એક્ઝામ્પલ આપે તમને તો તમારું ક્લિયર થવું જોઈએ, થશે ને બાળકો, હે ને? તો જેમ પહેલાં ચેપ્ટરમાં તમે ખૂબ જ ધ્યાનપૂર્વક જે ભણ્યા છો સેમ ટુ સેમ, એવી જ રીતે આ સેકન્ડ ચેપ્ટરની અંદર પણ આપણે પહેલેથી ખૂબ જ મહેનત કરવાની છે, પહેલેથી રેગ્યુલર વિડીયો જોવાના છે. જે નથી જોતા બાર મિત્રો એને બી આપણે કહેવાનું છે કે યસ તમે વિડીયો જુઓ, રાઈટ? સો મેં આપણું ફોર્મ્યુલા તમને ખબર જ છે, રીડ રાઈટ રિપીટ, લખો, સોરી વાંચો, લખો અને રિવિઝન કરો. ઓકે, સો આજનો વિડીયો પૂરો થયો તે બદલ, આખો વિડીયો તમે જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.